ओमिक्रोन ની ગુજરાત માં થઈ ચૂકી છે એન્ટ્રી, છતાં ગુજરાત ના લોકો નથી ગંભીર। માસ્ક ગાયબ થયું તો સોશિયલ ડિસ્ટન્સ માત્ર કાગળ માં રહ્યું। માસ્ક પહેરો, સેનેટાઇઝ કરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, આવી જાહેરાતો તો રોજ થાય છે, પરંતુ આ જાહેરાતો ની જનતા પર કોઈ અસર નથી થઈ રહી। કારણ કે વીટીવી પરના આ દ્રશ્યો જ તેનો જીવિત પુરાવો છે। વીટીવી ન્યૂઝ ની ટીમ જ્યારે વહેલી સવારે રિયાલિટી ચેક માટે નીકળી તો જોવા મળ્યું કે લોકો હેલ્થ ના નામે મિત્રો સાથે ટહેલવા નીકળી જાય છે, અને તેમાં પણ માસ્ક તો માત્ર ગણ્યા ગાંઠ્યા લોકોના મોઢા પર જ જોવા મળ્યું। એવું લાગ્યું કે અહીં લોકોને કોરોના થી કોઈ જ ફરક નથી પડતો। ગુજરાતમાં ઓમિક્રોનની આફત છે, અને ઓમિક્રોનની આફત વચ્ચે હવે એક કેસ પોઝિટિવ આવ્યો છે, જ્યારે અન્ય બે કેસના પોઝિટિવ આવશે કે નહીં એને લઈને પણ એક ચિંતાનો વિષય છે। અને આ દહેશતને વચ્ચે પ્રશાસન દ્વારા અથાગ પ્રયત્ન છે, તે જનતાને અપીલ દ્વારા કરવામાં આવી રહ્યા છે કે કોરોનાની મહામારી વચ્ચે સાવચેત રહો, માસ્ક પહેરો। પરંતુ અમદાવાદની જનતા છે તે હવે અમદાવાદમાં એક કેસ પોઝિટિવ આવ્યા છતાં પણ જે જામનગરમાં ઓમિક્રોનનો કેસ પોઝિટિવ આવે છે, ત્યારે અમદાવાદ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ એલર્ટની જે સૂચનાઓ છે તે આપવામાં આવી છે। પરંતુ આ એલર્ટ વચ્ચે જનતાએ પણ બેદરકારી ન રાખવા માટે પ્રશાસનને પણ અપીલ કરી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે, અને બેફિકર થઈને જનતા છે તે સરેઆમ લોકમેળાવડા કરતી નજરે પડી રહી છે। રિવરફ્રન્ટ બાદ અમારી ટીમ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી, કારણ કે એરપોર્ટ પર જ ઓમિક્રોનનું હોટસ્પોટ ગણાય છે। વિદેશથી આવેલા મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર જ ઉતરતા હોય છે, ત્યારે અમારી ટીમ એરપોર્ટ પર પહોંચી તો એવું સામે આવ્યું કે લોકો માત્ર એરપોર્ટની અંદર હોય ત્યાં સુધી જ કોરોનાના નિયમોનું પાલન કરે છે, પરંતુ જેવા જ બહાર નીકળે ત્યારે ટોળે વળે છે અને માસ્ક પણ ઉતરી જાય છે। અહીં સૌ કોઈએ એ વાત પણ જાણી લેવી જોઈએ કે ઓમિક્રોનનો ચેપ જે વૃદ્ધને લાગ્યો છે તેઓ પણ અમદાવાદ એરપોર્ટ પર જ ઉતર્યા હતા, તેવામાં એરપોર્ટ પર આ પ્રકારની બેદરકારી પણ ભારે પડી શકે છે। હવે આ જે નવો સ્ટ્રેન છે એમાં 50થી વધારે મ્યુટેશન છે, અને આ નજીવા સમયમાં 30-40 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે, એટલે આની ટ્રાન્સમિબિલિટી ખૂબ વધારે છે। એટલે મારી નમ્ર અપીલ છે આપના માધ્યમથી કે સરકારે ગઈકાલે જ તાબડતોબ મિટિંગો કરી, સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તંત્રએ બધાએ તાબડતોબ મિટિંગ કરીને એસઓપી કરવા એસઓપી બનાવીને જાહેર કરવાનું બી નિર્ણય લઈ લીધો છે। પણ સાથે સાથે હું આપણે આમ જનતાને બી અપીલ કરું છું કે આ એક અઘરો સમય આવી રહ્યો છે, એ રીતે પણ પેનિક નથી કરવાનું, એસએમએસનું પાલન ખૂબ કરવાનું છે, સાથે સાથે જે લોકોએ હજી બી વેક્સિનેશન નથી કરાવ્યું એ લોકો ત્વરિત એમનું વેક્સિનેશન કરાવે, જેનાથી ઓમિક્રોન વાયરસ હોય, ડેલ્ટા વેરિયન્ટ હોય કે અન્ય કોઈ વેરિયન્ટ કાલે સવારે નવો ઉદ્ભવે, વેક્સિનેશન કરાવ્યું હશે અને બાકી એસએમએસનું પાલન કરતા રહીશું। મહત્વનું છે કે રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટની દસ્તક સાથે જ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયા છે। રેલવે અને બસોમાં પણ મુસાફરોની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી છે, પરંતુ બીજી તરફ લોકો હજુ ગંભીર નથી। ત્યારે વીટીવી ન્યૂઝ આજે ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરવા માંગે છે કે થોડા ગંભીર બનો, કારણ કે જો આપણે જ બેદરકાર બન્યા તો કોરોનાની ત્રીજી લહેરને આવતા કોઈ નહીં રોકી શકે। કેમેરામેન અજય પટેલ સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।